દીપાલી, ખૂબ જ મહત્વની વાત કરાઈ કે વર્ષ 2006માં જ્યારે ભારત સરકાર દ્વારા ગુજરાતને જણાવવામાં આવ્યું કે ચાંદીપુરમ નામનો જે આ વાયરસ છે એ આ રાજ્યમાં પર માથું ઉંચકી શકે છે, ત્યારે ખાસ કરીને ગુજરાતના મધ્ય ગુજરાત ભાગમાં એટલે કે ખેડા, આણંદ, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, પંચમહાલ આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના વારંવાર કેસ જોવા મળ્યા છે. અગાઉ 2 વર્ષ પહેલાં પણ એક બાળકીનું આ જ વાયરસના કારણે મોત થયું હતું, ત્યારે હવે વધુ એક વડોદરાના ભાયલી ગામનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં 5 વર્ષની એક બાળકીનું ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું હતું. દીપાલી, જે પ્રમાણે મહત્વની બાબત આ સમગ્ર મામલે એ કહી શકાય કે હવે વડોદરાથી નજીક આવેલા દાહોદ જિલ્લામાં પણ આસપાસના 4 ગામડામાં વધુમાં વધુ કેસ ચાંદીપુરા વાયરસને લઈને જોવા મળે છે, ત્યારે દાહોદ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગ્રામના વિસ્તારના લોકોને લીપણવાળા મકાનમાં રહેવાથી આ રોગ ફેલાય છે અને કયા કયા કારણોથી આ રોગ ફેલાય છે તેને લઈને જે ડસ્ટિંગ કરવાનું છે, મેલેથિયા નામનું જે પાવડર આવે છે તેનું ડસ્ટિંગ કરી રહ્યું છે. ત્યારે એક મહત્વની બાબત એ પણ છે દીપાલી કે આ ચાંદીપુરા વાયરસ જે છે તે કયા પ્રકારના કારણોથી ફેલાય છે, આના ઉપર કયા કયા પ્રકારની કાર્યવાહી કરવાથી આ રોગ ઉપર કાબુ મેળવી શકાય છે, વડોદરાની બાળકીનું જે મૃત્યુ થયું છે તે કયા કારણોથી અને તેના માટે કયા કયા પ્રકારના પગલાં લેવાયા હતા. એક બીજી પણ જરૂરી બાબત એ છે કે દીપાલી, આ સમગ્ર મામલે જે ચાંદીપુરા વાયરસના રિપોર્ટ થાય છે તેને ગુજરાતની બહાર પૂનાથી કરાવવામાં આવે છે, ત્યારે આ સમગ્ર મામલે વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગના જે ચીફ ડોક્ટર છે ડોક્ટર ઉદય આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. ડોક્ટર સાહેબ, આ જે ચાંદીપુરા વાયરસ છે ખૂબ ગંભીર વાયરસ છે, તેને લઈને ખાસ કરીને કયા કયા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે પહેલાં તો? ખાસ તો આ વાયરસ છે એની અંદર એનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ બહુ જ શોર્ટ એટલે કે એકદમ ટૂંકો હોય, 24 કલાકથી 72 કલાકની અંદર જ એના સિમ્પટમ થાય અને ગંભીર રૂપ ધારણ કરી લે છે. એટલે ખાસ કરીને આ જે રેતાળ માખ એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને, વૈજ્ઞાનિક ભાષામાં એને સેન્ડફ્લાય ફીવર કહેવામાં આવે છે, અને સેન્ડફ્લાય દ્વારા જે આ વસ્તુ એને કરડવાથી થતો હોય છે, અને જે સેન્ડફ્લાય છે એના પોતાના રહેણાંકો છે એ લગભગ 3 ફૂટ વધુમાં વધુ ઉડી શકતી હોય છે. તો એ દિવાલથી જમીનથી 3 ફૂટ સુધીની દિવાલોમાં ક્યાંય પણ કાચા મકાનો હોય, ઢોર ઢાંખર બાંધતા હોય, એવા કેટલ શેડ હોય, એની અંદર જે તિરાડો પડેલી હોય છે એમાં રહેવાનું પસંદ કરતી હોય છે. તો એક તો લોકોને એવી અપીલ તો મારા તરફથી કરું છું કે તિરાડો જો આપના ઘરમાં હોય તો સિમેન્ટના મકાન હોય તો સિમેન્ટથી બૂરે, અને કાચા મકાન હોય તો લીપણથી એને બૂરી દેવી જોઈએ. અને બાકી આરોગ્ય તંત્ર દ્વારા મે મહિનામાં, જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં, અને રેગ્યુલર જે અમારી વસ્તી લગભગ 7 લાખની વસ્તી અમારી એવી છે કે જેની હાઈ રિસ્ક પોપ્યુલેશન કહેવાય છે, એમાંથી અમે લગભગ 1,53,000 ઘરોની અંદર અને લગભગ 25,184 ઘરોમાં ડસ્ટિંગ લગભગ 1744 કિલોગ્રામ મેલેથિયનનો પાવડરનો આપણે છંટકાવ કર્યો છે, જેને હિસાબે આપણે ઘણા જ કેસો બચાવી શક્યા છીએ. સાહેબ, એક મહત્વની બાબત એ પણ છે કે જે આ ચાંદીપુરા વાયરસ છે તેના સામાન્ય જે લક્ષણો હોય છે તે જડા ઉલટી જેવા હોય છે, એટલે કે સામાન્ય વ્યક્તિ આ સમગ્ર બાબતને સમજવામાં પણ કદાચ સરળ સમજતો હોય છે, પરંતુ આના કરતાં ગંભીર બાબત એ છે કે તેના રિપોર્ટ્સ ગુજરાતની બહાર પૂના કરવા પડે છે. લાગે છે કે રાજ્ય સરકારે આ બાબતે પણ કોઈ એવા ઇનિશિયેટિવ લેવા જોઈએ જેથી સરળતાથી રિપોર્ટ મળે, કારણ કે આ દાહોદમાં જે બનાવ બન્યા છે તેના પણ રિપોર્ટ્સ નતા આવ્યા, આપણા વડોદરામાં જે બાળકીનું મૃત્યુ થયું છે તે બાળકીના પણ રિપોર્ટ્સ આવતા પહેલાં જ તેનું મોત થયું છે, ત્યારે કેટલો ગંભીર બાબત છે આ રિપોર્ટ્સને મેળવવા માટે? આમાં રિપોર્ટને લેબોરેટરીની જ્યાં સુધી એકદમ આધુનિક સુવિધાઓ IgG અને એલિઝા ને એવા ટેસ્ટ કરવા પડતા હોય છે અને એના સમયગાળો લેતી હોય છે, પરંતુ એ દરમિયાન આપણે એક વચ્ચેનો રસ્તો એવી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે ભાઈ આ રોગને દરેકને આવું જે સિમ્ટમ હોય એટલે આવા લક્ષણો હોય અને ઉલટી થાય, અચાનક બેભાન થાય, એટલે એને બધાને આપણે તાવ સખત આવે તો અત્યારે આ સિઝનની અંદર ખાસ કરીને જુલાઈ માસની અંદર આપણે એને બધાને વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા હોઈ શકે છે એ માનીને જ આપણે સારવાર કરવાની, પછી રિપોર્ટ પોઝિટિવ આવે નેગેટિવ આવે લાંબો સમય લે, પરંતુ આપણે બધાને ગંભીરતા રૂપ ધારણ કરીને જ આપણે એને સારવાર કરવામાં આવે. સાહેબ, ખાસ કરીને જેટલા પણ આવા ગંભીર રોગો છે એમાં ખાસ અલગ અલગ પ્રકારના વેક્સિન્સ પણ હોય છે, શું ચાંદીપુરા માટે આવા કોઈ વેક્સિન્સ રિસર્ચ થયા છે કે થવા જોઈએ અને એના માટે કોઈ પ્રિકોશન્સ લઈ શકાય? એના માટે અત્યારે સ્ટડીઓ રિસર્ચ સ્ટડીઓ ચાલી રહ્યા છે, પરંતુ હાલ કોઈ એવી વેક્સિન આપણી પાસે છે નહીં કે જે ચાંદીપુરાને અટકાવી શકે. ચોક્કસથી તો દીપાલી, આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે ડોક્ટર સાહેબ કહી રહ્યા છે એ પ્રમાણે અત્યારે જે સમગ્ર રિપોર્ટ છે એ રિપોર્ટ્સને લઈને આ જે પ્રક્રિયા છે તે પણ ગુજરાતમાં કરવામાં આવતી અત્યારે નથી, પૂનાથી કરાવવી પડે છે, ત્યારે આશા રાખીએ છીએ કે નજીકના સમયમાં આ સમગ્ર પ્રક્રિયા આપણે ગુજરાતમાં પણ કરી શકીએ અને લોકોએ પણ સાવચેતી સાથે આ રોગ સામે લડવાની જરૂર છે. જી દીપાલી. જી ચોક્કસ, જબ તબ આભાર.